हेलो फ्रेंड्स, वेलकम टू लेक्चर नंबर 3 ऑफ यूनिट नंबर 1, दैट इज इंट्रोडक्शन टू डेटाबेस सिस्टम्स। प्रेजेंटेशन प्रिपेयर्ड बाय मिसेस श्रेया देसाई, लेक्चरर इन कंप्यूटर इंजीनियरिंग श्री केजे पॉलिटेक्निक भरूच। माई सेल्फ निकुल जयसवाल, लेक्चरर इन कंप्यूटर इंजीनियरिंग श्री केजे पॉलिटेक्निक भरूच। सो लेट्स हैव क्विक रिकैप। सो इन द प्रीवियस लेक्चर वी हैव डिस्कस्ड डेटा स्टोरेज। So in that we have discussed paper based data storage and computer based data storage. So we have also differentiated paper based data storage and computer based data storage. And after that we have discussed file oriented system to store the data. And we have also discussed the advantage and disadvantage of file oriented systems data storage. Now in this lecture, we will complete our topic data storage. So in this particular lecture, we will discuss computer-based data storage system, and in that, we will discuss database management system to store the data, and we will also discuss the advantage and disadvantage of DBMS to store the data. Now next is database management system. તો હવે પ્રીવિયસલી આપણે જોયું કે ફાઇલ ઓરિયન્ટેડ સિસ્ટમમાં આપણે ડેટા કઈ રીતે સ્ટોર કરીએ છીએ, એના શું એડવાન્ટેજીસ છે અને એના શું ડિસએડવાન્ટેજીસ છે. હવે આપણે જોઈશું કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ આપણે યુઝ કરીએ ડેટા સ્ટોર કરવા માટે, તો વોટ વિલ બી ધી એડવાન્ટેજીસ એન્ડ વોટ વિલ બી ધી ડિસએડવાન્ટેજીસ. તો ફર્સ્ટ અહીંયા લખેલું છે કે ડિસએડવાન્ટેજીસ ઓફ ધી ફાઇલ ઓરિયન્ટેડ સિસ્ટમ આર ઇમ્પ્રુવડ બાય અ ડેટાબેઝ સિસ્ટમ. તો પ્રીવિયસલી પણ મેં કીધેલું કે જેટલા પણ ડિસએડવાન્ટેજીસ છે ફાઇલ ઓરિયન્ટેડ સિસ્ટમના, જો તમે ડીબીએમએસ સિસ્ટમ યુઝ કરો તો ઘણા હદ સુધીના એ ડિસએડવાન્ટેજીસને આપણે એલિમિનેટ કરી શકીએ થ્રુ ધી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. નાઉ ધીસ ઇઝ ધી બેઝિક આઈડિયા અબાઉટ હાઉ ધ ડેટાબેઝ સિસ્ટમ્સ વર્ક્સ. લેસ Let me start the pointer. તો તમે પોઈન્ટર જોઈ શકો છો. તો અહીંયા લેફ્ટ સાઈડનું જે ડાયાગ્રામ છે એ આપણે પહેલાં જોઈએ, તો એ ફાઇલ ઓરિયન્ટેડ સિસ્ટમનું છે, અને રાઈટ સાઈડનો આ જે ડાયાગ્રામ છે એ ડીબીએમએસ સિસ્ટમનો છે. તો ફાઇલ ઓરિયન્ટેડ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે? તો એક તો એન્ડ યુઝર હોય કે જે એન્ડ યુઝર ફાઇલ ઓરિયન્ટેડ સિસ્ટમને યુઝ કરે છે. ફાઇલ્સ કઈ રીતે એ યુઝ કરશે? સો થ્રુ ધી એપ્લિકેશન પ્રોગ્રામ. એટલે આપણે જો ડોટ પીપીટી ફાઇલ ઓપન કરવી હોય તો આપણી પાસે પાવરપોઈન્ટ એપ્લિકેશન પ્રોગ્રામ છે, પછી વર્ડ ફાઇલ ઓપન કરવી હોય તો આપણી પાસે માઇક્રોસોફ્ટ વર્ડ છે, પછી એક્સેલ ફાઇલ ઓપન કરવી હોય તો આપણી પાસે માઇક્રોસોફ્ટ એક્સેલ છે. તો એ બધા એપ્લિકેશન પ્રોગ્રામ્સ કહેવાય. તો એપ્લિકેશન પ્રોગ્રામ્સ થ્રુ આપણે ફાઇલને એક્સેસ કરી શકીએ. તો એપ્લિકેશન પ્રોગ્રામ શેમાં લખેલા છે? તો ઘણા બધા પ્રોગ્રામ સી, સી પ્લસ પ્લસ, કોબોલ જેવી આપણે લેંગ્વેજીસ યુઝ કરીએ છીએ ટુ ડેવલપ દેટ એપ્લિકેશન પ્રોગ્રામ્સ. અને એ એપ્લિકેશન પ્રોગ્રામ થ્રુ ઓપરેટિંગ સિસ્ટમ ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ, એટલે ઓપરેટિંગ સિસ્ટમની જે ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ છે એનો યુઝ કરીને ડિસ્કમાં ફાઇલ સ્ટોર કરે. તો ફાઇલ ઓરિયન્ટેડ સિસ્ટમમાં ફાઇલ્સ કેવી રીતે સ્ટોર થાય? તો ઓપરેટિંગ સિસ્ટમનું ખુદને એક ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ હોય, એના થ્રુ આપણે કોઈ પણ ડેટાની ફાઇલ આપણે સ્ટોર કરીએ છીએ. હવે ડીબીએમએસમાં શું છે? તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં એક ઇન્ટરમીડિયેટ સોફ્ટવેર છે, દેટ ઇઝ ડીબીએમએસ, બરાબર છે. તો એન્ડ યુઝર વિલ યુઝ ધી એપ્લિકેશન પ્રોગ્રામ. કયા એપ્લિકેશન પ્રોગ્રામ યુઝ કરશે? તો જે પણ આપણે ડેવલપ કરેલા છે, જાવા, ડોટ નેટ, ઘણી બધી એવી લેંગ્વેજીસ છે જેમાં આપણે ઇન્ટરફેસ ક્રિએટ કરીએ, એટલે ફ્રન્ટ એન્ડ, અને ડેટાબેઝનો બેક એન્ડ ક્રિએટ કરવા માટે આપણે એસક્યુએલ યુઝ કરીએ છીએ. તો અહીંયા એસક્યુએલ લખેલું છે. તો ડીબીએમએસ યુઝ કરવા માટે આપણે જે એપ્લિકેશન પ્રોગ્રામ બનાવીશું એનો ફ્રન્ટ એન્ડ આપણે જાવા, ડોટ નેટ જેવી સ્ક્રિપ્ટ ઇન્ટરફેસીસ લેંગ્વેજીસનો યુઝ કરીશું ટુ ડિઝાઇન ધી ઇન્ટરફેસીસ, અને જેનું જે બેકએન્ડ છે એને ડેવલપ કરવા માટે આપણે એસક્યુએલ યુઝ કરીશું. તો એસક્યુએલનો શું કહેવાય? સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. એ આપણે નેક્સ્ટ યુનિટમાં જોવાનું છે કે વોટ ઇઝ ધી સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. તો હવે જે આ એપ્લિકેશન પ્રોગ્રામ્સ છે એ અને ઓપરેટિંગ સિસ્ટમ ફાઇલ મેનેજમેન્ટની વચ્ચે આપણી પાસે ડીબીએમએસ સોફ્ટવેર છે, બરાબર છે. તો આપણે જે અહીંયા ફાઇલ ઓરિયન્ટેડ સિસ્ટમમાં જે વાત કરી કે ફાઇલ ઓરિયન્ટેડ સિસ્ટમમાં રિડન્ડન્સી થવાની પોસિબિલિટીઝ છે, તો એ રિડન્ડન્સી એલિમિનેટ કરવાનું કામ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું છે. તો ડેટાનું ડુપ્લિકેશન જે ફાઇલ ઓરિયન્ટેડ સિસ્ટમમાં થાય છે એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં ડેટાનું ડુપ્લિકેશન ના થાય એનું ધ્યાન ડીબીએમએસ સોફ્ટવેર રાખે. એવી જ રીતે ડેટા હંમેશા કન્સિસ્ટન્ટ સ્ટેટમાં રહે એનું ધ્યાન પણ ડીબીએમએસ રાખે, જે ફાઇલ ઓરિયન્ટેડ સિસ્ટમમાં પોસિબલ નથી, બરાબર છે. તો
પછી આપણે ફાઇલ ઓરિયન્ટેડ સિસ્ટમના ડિસએડવાન્ટેજમાં આપણે ઇન્ટિગ્રિટી પણ જોયું કે ડેટાની ઇન્ટિગ્રિટી, અનઓથોરાઇઝ મોડિફિકેશન ડેટામાં ના થવું જોઈએ એ ફાઇલ ઓરિયન્ટેડ સિસ્ટમ ના કરી શકે, પણ જે ડીબીએમએસ સોફ્ટવેર છે, અહીંયા જે ડીબીએમએસ સોફ્ટવેર છે એનું કામ છે કે અનઓથોરાઇઝ મોડિફિકેશન થવા દેવાનું નહીં. તો જેટલા પણ ફાઇલ ઓરિયન્ટેડ સિસ્ટમ્સના ડિસએડવાન્ટેજી છે એને ઘણા હદ સુધી આપણે એલિમિનેટ કરી શકીએ થ્રુ ધી ડીબીએમએસ સોફ્ટવેર. Now let's discuss advantages of DBMS or file oriented system. The first advantage is minimum data redundancy. अब data redundancy ने 100% eliminate कर भी possible ना थी, पर हाँ घना हद सुधी अपने data redundancy control कर सके, तो एने controlled data redundancy कहवाई. बराबर है, तो data redundancy थी शू थाय कि inconsistency create थाय कि duplicate data होय તો બે ડેટામાંથી કયો ડેટા સાચો એ આઈડેન્ટિફાય કરવું ઘણું અઘરું છે અને ઘણું જ મુશ્કેલ છે, પણ કંટ્રોલ ડેટા રિડન્ડન્સીમાં કયો ડેટા સાચો છે એ આપણે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકીએ. તો ડેટાબેઝ થ્રુ ડેટા રિડન્ડન્સી તો રહેશે જ, પણ એ કેવી ડેટા રિડન્ડન્સી હોય, કંટ્રોલ ડેટા રિડન્ડન્સી હોય, તમે એને ઇઝીલી કંટ્રોલ કરી શકો. તો ડ્યુ ટુ સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ અવોઇડ અનનેસેસરી ડુપ્લિકેશન ઓફ ઇન્ફોર્મેશન, then prevent memory wastage, duplicate data store ઓછો થશે તો memory wastage પણ ઓછું જ થશે, eliminate extra processing time, ડેટાને સ્ટોર કરવા માટે જો ડુપ્લિકેટ હોય તો ડુપ્લિકેટ ડેટા સ્ટોર કરવા અને રિટ્રાઈવ કરવા માટે એક્સ્ટ્રા પ્રોસેસિંગ ટાઈમ જોઈએ જે એલિમિનેટ કરી શકાય, અને ઇમ્પ્રુવ પરફોર્મન્સ ઓફ ધ સિસ્ટમ. તો ડુપ્લિકેટ ડેટા જેટલો ઓછો હશે એટલો ડેટાબેઝની સાઇઝ ઓછી હોય, અને ડેટાબેઝની સાઇઝ ઓછી હોય તો એનું પરફોર્મન્સ ઓટોમેટિકલી ઇમ્પ્રુવ થાય. નેક્સ્ટ ઇઝ ઇમ્પ્રુવ ડેટા કન્સિસ્ટન્સી. જો ડેટાની રિડન્ડન્સી ઓછી હશે, ડુપ્લિકેટ ડેટા ઓછો હશે, તો ઓટોમેટિકલી કન્સિસ્ટન્સી ડેટાની વધવાની જ છે. તો વિથ રિડ્યુસ ડેટા રિડન્ડન્સી, ડેટા ઇનકન્સિસ્ટન્સી કેન બી એલિમિનેટેડ. નેક્સ્ટ ઇઝ એફિશિયન્ટ ડેટા એક્સેસ. તો ડેટા રિટ્રાઈવલ ઘણું જ ઇઝી થઈ જશે ડીબીએમએસમાં, જે આપણે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ સોફ્ટવેર યુઝ કરીએ છીએ ડેટાબેઝ ડિઝાઇન કરવા માટે. એમાં ઘણા બધા એવા પોસિબિલિટીઝ છે કે જેના થ્રુ આપણે ઇઝીલી એક્સેસ ડેટાનું કરી શકીએ. તો જેમ આપણે પ્રિવિયસલી વાત કરી કે મારે એક વર્ષ જૂનું પણ બિલ જોઈતું હોય તો ઇઝીલી એક વર્ષ જૂનું બિલ પણ મને મળી શકે, એટલું ડેટા એક્સેસ એફિશિયન્ટ છે. નેક્સ્ટ ઇઝ ઇમ્પ્રુવ ડેટા શેરિંગ. તમે ડેટા શેર ઇઝીલી કરી શકો, કારણ કે ડેટા ડીબીએમએસમાં આપણે બધો ડેટા સેન્ટ્રલી સ્ટોર કરીએ છીએ, તો જેટલા પણ યુઝર્સ છે એ બધા જ યુઝર્સને આપણે ડેટા ઇઝીલી શેર કરી શકાય. તમે અત્યારે જુઓ છો કે પહેલાં જે જૂની બેન્કિંગ સિસ્ટમ હતી, તો એમાં જે બેંકમાં આપણું ખાતું હોય એ જ બેંકમાં જઈને આપણે પૈસા આપણા ખાતામાં મૂકી શકીએ અને ત્યાંથી વિધડ્રો કરી શકીએ, અને જેટલી પણ બેન્કિંગ સર્વિસીસ છે આપણે ત્યાંથી જ લેવી પડે, લોન પણ આપણે ત્યાંથી જ લેવી પડે. પણ અત્યારે શું થયું છે, તમારું બેંક ઓફ બરોડામાં ભલે ખાતું હોય, પણ તમે ઓલ ઓવર ઇન્ડિયામાં, ઓલ ઓવર વર્લ્ડમાં જ્યાં પણ બેંક ઓફ બરોડા હોય ત્યાંથી તમે બેન્કિંગ સર્વિસીસનો લાભ લઈ શકો. અત્યારે એવું નથી કે તમારી પાસે બેંક ઓફ બરોડાનું એકાઉન્ટ છે તો તમે બેંક ઓફ બરોડામાંથી જ લોન લઈ શકો. ભલે તમારું બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ છે, પણ તમે કોઈ પણ બીજી બેંકમાંથી, ભલે ત્યાં તમારું એકાઉન્ટ નથી, તો પણ તમે ત્યાંથી લોન લઈ શકો. તો ડેટા ઇઝીલી તમે ડિફરન્ટ ડિફરન્ટ પ્લેટફોર્મ અને ડિફરન્ટ ડિફરન્ટ યુઝર્સમાં શેર કરી શકો. નેક્સ્ટ ઇઝ ઇમ્પ્રુવ ડેટા ઇન્ટિગ્રિટી. તો ડીબીએમએસમાં એક બહુ જ મોટો એડવાન્ટેજ એવો છે કે અનઓથોરાઇઝ્ડ મોડિફિકેશન કે અનઓથોરાઇઝ્ડ ડેટાનો એક્સેસ તમે એલિમિનેટ કરી શકો. તો અત્યારે બેન્કિંગ સિસ્ટમમાં જુઓ તો બધા બેંકના જેટલા પણ એમ્પ્લોય છે એ બધાને એક બધા જ ડેટાનો એક્સેસ ના હોય, બરાબર છે? તો અમુક યુઝર્સને તમારા ડેટાનો એક્સેસ હોય, બધા યુઝર્સને એ ડેટાનો એક્સેસ હોય નહીં, તો અનઓથોરાઇઝ મોડિફિકેશન કે અનઓથોરાઇઝ ડેટા એક્સેસ પણ થઈ શકે નહીં. નેક્સ્ટ ઇઝ ગેરંટીડ એટોમિસિટી. તો ડીબીએમએસ સોફ્ટવેર તમે યુઝ કરો છો અને કોઈ ઓપરેશન પરફોર્મ કરો છો તો એ 100% કમ્પ્લીટ થશે જ એની ગેરંટી ડીબીએમએસ આપે જ છે. તો કોઈ પણ આપણે ઓપરેશન પરફોર્મ કરીએ ઇન્ફોર્મેશનને રિલેટેડ, તો એ 100% કમ્પ્લીટ થશે જ, કાં તો 0% થશે કાં તો 100% થશે, પણ ઇન્ટરમિડિયેટ સ્ટેટ પોસિબલ નથી. તો અહીંયા લખેલું છે, ઇટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી ઓફ ડીબીએમએસ સોફ્ટવેર ટુ એન્શ્યોર ધી એટોમિસિટી. એટોમિસિટીનો મતલબ શું છે, જે પણ તમે ઓપરેશન પરફોર્મ કરો છો દેટ મસ્ટ બી કમ્પ્લીટેડ 100% ઓર દેટ શુડ નોટ બી સ્ટાર્ટેડ. તો બે સ્ટેટ છે, 0% ઓર 100%. નેક્સ્ટ ઇઝ ઇમ્પ્રુવડ કોન્કરન્ટ એક્સેસ. તો ડેટાબેઝમાં જે આપણે બેન્કિંગ સિસ્ટમની હમણાં જ વાત કરી, તો એમાં ડિફરન્ટ ડિફરન્ટ
યુઝર્સ અને ડિફરન્ટ ડિફરન્ટ પ્લેટફોર્મમાં પણ ડેટા તમે કન્કરન્ટલી એક્સેસ પણ કરી શકો. એક સાથે ઘણા બધા યુઝર એ સેમ ઇન્ફોર્મેશનને એક્સેસ કરી શકે અને એમાં મોડિફિકેશન પણ કરી શકે. પણ એ મોડિફિકેશન કરતી વખતે એટોમિસિટી એન્શ્યોર કરવાનું કામ પણ ડીબીએમએસ કરે, તો કન્કરન્ટ એક્સેસ પણ ઘણું ઇઝી છે ડીબીએમએસમાં. નેક્સ્ટ ઇઝ ઇમ્પ્રુવડ સિક્યોરિટી. જેમ આપણે ઇન્ટિગ્રિટીની વાત કરી કે અનઓથોરાઇઝ મોડિફિકેશન ના થવું જોઈએ, તો એને શું કહેવાય કે ડેટા એક્સેસ કંટ્રોલ કહેવાય. તો કયો ડેટાનો એક્સેસ કયા યુઝરને આપવું છે એ તમે ઇઝીલી ક્રિએટ કરી શકો ઇન ધ ડીબીએમએસ સોફ્ટવેર. નાઉ લેટ્સ ડિસ્કસ અબાઉટ સમ ઓફ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ધ ડીબીએમએસ. હવે આપણે ડીબીએમએસની વાત તો કરી કે રિડન્ડન્સી રિડ્યુસ કરશે, પછી એટોમિસિટી પ્રોવાઈડ કરશે, ઇનકન્સિસ્ટન્સી ડેટામાં એલિમિનેટ કરશે. તો આટલી મોટી સિસ્ટમ્સ છે તો એના ઘણા બધા ડિસએડવાન્ટેજ પણ હોઈ શકે કે આટલી કોમ્પ્લેક્સ સિસ્ટમ છે, તો એવું નથી કે કોઈ પણ યુઝર એ કોમ્પ્લેક્સ સિસ્ટમનો યુઝ કરી શકે. તો ફર્સ્ટ ઇઝ હાઈ કોસ્ટ. આટલી બધી સર્વિસીસ એ પ્રોવાઈડ કરે છે, આટલી બધી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, તો ઓબ્વિયસલી ધ કોસ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ડીબીએમએસ વિલ બી હાઈ. તો હાઈ ઇનિશિયલ કોસ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ડેટાબેઝ એન્ડ એપ્લિકેશન પ્રોગ્રામ્સ. તમારે ડેટાબેઝ જો યુઝ કરવું હોય તો તમારે એપ્લિકેશન પ્રોગ્રામ એ ડેટાને એક્સેસ કરવા માટે પણ તમારે ક્રિએટ કરવું પડે. નેક્સ્ટ ઇઝ સ્પેશિયલાઇઝ્ડ મેન પાવર. જો તમે એવું ડિસાઈડ કરો છો કે આપણે ડેટાબેઝ સિસ્ટમ યુઝ કરવાની છે ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે, તો જેને પણ ડેટાબેઝનું નોલેજ છે, ડેટાબેઝ સિસ્ટમનું નોલેજ છે, એ જ એ સિસ્ટમ યુઝ કરી શકે. તો તમારી પાસે સ્પેશિયલ મેન પાવર હોવો જોઈએ ટુ ડીલ વિથ ઓલ ધીસ ડેટાબેઝ રિલેટેડ સર્વિસીસ. નેક્સ્ટ ઇઝ સિક્યોરિટી રિસ્ક. હવે ડેટાબેઝ આપણે એક સેન્ટ્રલ જગ્યા પર યુઝ કરીએ છીએ, સ્ટોર કરીએ છીએ, અને મલ્ટીપલ યુઝર્સ એને યુઝ કરતા હોય છે, તો એવું પણ પોસિબલ છે કે ડેટાનો લોસ થઈ શકે, ઇન્ટેન્શનલ ઓર મિસયુઝ, એટલે ઇન્ટેન્શનલ લોસ પણ થઈ શકે છે. નેક્સ્ટ ઇન્ક્રીઝડ કોમ્પ્લેક્સિટી. હવે આટલી બધી સર્વિસીસ અને ફેસિલિટી પ્રોવાઈડ ડીબીએમએસ કરે છે, તો ઓબ્વિયસલી કોમ્પ્લેક્સિટી પણ ઇન્ક્રીઝ થશે. જેટલી વધારે ફંક્શનાલિટી હોય એટલી જ કોમ્પ્લેક્સિટી વધે. તો વિથ ઇન્ક્રીઝ ઇન રિક્વાયરમેન્ટ એન્ડ ફંક્શનાલિટીઝ complexity of the database will be increased. And last is need of explicit backup and recovery. તો ડેટાબેઝનું બેકઅપ લેવા માટે પણ એવું ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમમાં કેવું છે કે તમે એક ફાઇલને તમે કોઈ પણ જગ્યાએ ઇઝીલી બેકઅપ લઈ શકો, પણ ડેટાબેઝનું બેકઅપ કરવું એટલે એ એક થોડું કોમ્પ્લેક્સ ટાસ્ક છે. તો ડેટાબેઝને પણ આપણે સિંગલ જગ્યાએ સ્ટોર ના કરી શકીએ. લેટ સપોઝ કે ડેટાબેઝ એક જ જગ્યાએ સ્ટોર છે એક જ કોમ્પ્યુટરમાં, અને એ જ કોમ્પ્યુટરમાં કંઈ પ્રોબ્લેમ થયો તો તમારો બધો ડેટા લોસ થાય. એટલે ડેટા ને બેકઅપ અને રિકવરી માટે પણ એક એક્સપ્લિસિટ ટીમ તમારી પાસે હોવી જોઈએ બેકઅપ અને રિકવરી માટે. સો ધીસ ઇઝ ધી એન્ડ ઓફ અવર લેક્ચર નંબર 3. આઈ હોપ યુ ડીડ અન્ડરસ્ટેન્ડ ઓલ ધી ટોપિક્સ દેટ વી હેવ ડિસ્કસ ઇન ધીસ લેક્ચર. આફ્ટર કમ્પ્લીટિંગ લેક્ચર પ્લીઝ અપીયર ફોર ધ ક્વિઝ વાય ગૂગલ ક્લાસરૂમ. થેન્ક યુ સો મચ.